અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. છેલ્લા 15 દિવસમાં 35,500 લોકોએ ઓપીડીની સારવાર લીધી છે. તો ઝાડાઓટીના 80 જેટલા કેસ નોંધાયા છે, કમળાના 68 જેટલા કેસ નોંધાયા છે. બેવડી ઋતુના કારણે વાયરના કેસમાં પણ વધારો થયો છે. પાણીજન્ય રોગચાળો વધવાની પણ શક્યતા છે. હાલમાં દર્દીઓમાં ધૂળને કારણે એલર્જી વધી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. હાઇજેનિક સ્થિતિ ઉપર ધ્યાન આપવાની તાતી જરૂરિયાત છે. એટલે અત્યારે આપણે જોઈએ છે કે છેલ્લા 2-3 દિવસથી ફરી પાછો ગરમીમાં વધારો થયો છે ને, એના આગલા અઠવાડિયાની અંદર જોઈએ તો ઠંડીનો ચમકારો પણ હતો અને ફરી આપણે હવે ઉનાળા તરફ જઈ રહ્યા છીએ. એટલે આવા જ્યારે ટ્રાન્ઝિશન ફેઝના જ્યારે સમય આવતો હોય છે ત્યારે ખાસ કરીને એવા દર્દીઓ, જેમ આપણે હંમેશા વાત કરીએ છીએ કે એલર્જીક લોકો હોય, એને એલર્જીક કન્ડિશનના દર્દીઓમાં વધારો જોવા મળતો હોય છે. દૂર ધુમાડાથી જેને એલર્જી હોય એવા લોકો, એટલે એમ કે એલર્જીક રાઇનાઇટિસ કે બ્રોન્કાઇટિસ કે એવા દર્દી હોઈ શકે. પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા રહેલી હોય છે. એટલે ખાસ કરીને વોટર હાઇજીન ઘરમાં પણ મેન્ટેન કરવું જોઈએ અને આપણે ક્યાંય પણ ખાણીપીણી માટે જતા હોય તો ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે સામેનો વ્યક્તિ એના રસોડામાં ચોખ્ખાઈ રાખે છે કે નહીં, અને કોઈ પણ રીતે એવી જગ્યાએ જવાનું આપણે ટાળવું જોઈએ જેથી કરીને કમળો કે ઝાડા ઉલટીના કેસીસ જોવા ન મળે. કમળાના કેસીસ જોઈએ તો અત્યાર સુધી આ મહિનાની અંદર 68 કેસ છે અને એ જ રીતે અંદાજિત 80ની આસપાસ ઝાડા ઉલટીના દર્દીઓએ સારવાર લીધી છે. એટલે વધારો ખૂબ નથી, પરંતુ દરેકે સાવચેતી ડેફિનેટલી રાખવાની છે.